वीर नर्मद यूनिवर्सिटी दक्षिण गुजरात यूनिवर्सिटी ए चालू वर्षे बीए बीकॉम बीएससी मेडिकल तेमज एचआरडी वगैरह लाइन नी अंदर जे एडमिशन फॉर्म 2021 ना भरवाना छे जेमा शुं फेरफार करेला छे ते आपणे आ वीडियो मां प्रेक्टिकली जोईशुं। तो तेना मां सौथी प्रथम समझवा माटे आपणे शुं डॉक्युमेंट्स नी जरूर पड़शे आ ऑनलाइन फॉर्म भरवा माटे। तेना माटे जरूरी डॉक्युमेंट्स SSC ની માર્કશીટ એટલે કે ધોરણ 10 ની માર્કશીટ, HSC ની માર્કશીટ, આધાર કાર્ડ, તમારા પિતાનું આધાર કાર્ડ, પિતાનું ન હોય તો માતાનું અથવા વાલીનું, બેંક પાસબુક, ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર એક મેન્ડેટરી વસ્તુ છે। આટલી વસ્તુ તમારે જોઈશે જ। ત્યારબાદ આ વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીએ 5 ઝોનની અંદર વહેંચેલી છે। દર વખતે આપણે કોલેજ સિલેક્ટ કરવાની આવતી હતી જિલ્લા વાઇઝ, પરંતુ હવે 5 ઝોનમાં આ વખતે આપણે સિલેક્શન કરવાનું છે। તો રજિસ્ટ્રેશન કરતી વખતે આપણને ઝોન પૂછશે, તો આપણે આપણે જે જિલ્લામાં રહેતા હોય, જ્યાં એડમિશન લેવાની ઈચ્છા હોય જે જિલ્લામાં, તે ઝોન આપણે સિલેક્ટ કરવાનો છે। તો એ લોકોએ 5 ઝોન આપેલા છે, ભરૂચ, બારડોલી, નવસારી, સુરત અને વલસાડ, આમ 5 ઝોન આપેલા છે। તો તે ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન કર્યા બાદ જે ફોર્મ ભરશો તેમાં તમને કાઉન્સિલિંગ સેન્ટર મળશે। તો કાઉન્સિલિંગ સેન્ટરમાં તમને તમામ કોલેજો દેખાશે, જ્યાં તમારે જ્યાં કાઉન્સિલિંગ કરાવવું હોય તે કોલેજ તમારે સિલેક્ટ કરવાની રહેશે। તો આ વર્ષે આ સિસ્ટમ થોડી ઘણી સિસ્ટમ VRSGU બદલી છે। તો આવો આપણે પ્રેક્ટિકલી એક ફોર્મ ભરી જોઈશું કે કઈ રીતના આ એડમિશન ફોર્મ ભરાય છે। સૌપ્રથમ આપણે VNSGU.ac.in વેબસાઇટ ઓપન કરવાની છે। વેબસાઇટ ઓપન કરશો એટલે તમે ડાબી બાજુ જોશો એડમિશન 2021 જોવા મળશે, ત્યાં જઈ એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે એટલે આ ક્વિક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે। તો અહીંયાથી આપણે એપ્લાય નાવ પર ક્લિક કરીશું, એપ્લાય નાવ પર ક્લિક કરીશું એટલે ક્વિક રજિસ્ટ્રેશનનું એગ્રીમેન્ટ આવશે, ત્યાં આપણે આઈ એગ્રી પર ક્લિક કરીશું। અહીંયા તમારે જે એડમિશન લેવાનું છે તે ફિલ્ડ્સ દેખાશે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, કોમ્પ્યુટર, એજ્યુકેશન, બીએડ, હોમિયોપેથિક, લો, મેનેજમેન્ટ સ્ટડીઝ, મેડિસિન જેવી તમામ લાઇનો તમારે જેમાં એડમિશન લેવાનું છે તે સિલેક્ટ કરવાનું છે। અહીંયા આપણે બીએસસી માટે અહીંયા તમે જોશો તો 5 ઝોન તમને જોવા મળશે। ચાલુ વર્ષે આ VNSGU આ બદલાવ કરેલ છે। દર વર્ષે આપણે કોલેજ સિલેક્ટ કરવાની હતી, આ વખતે હવે આપણે ઝોન સિલેક્ટ કરવાના છે। તો આપણે અહીંયા આગળ વિડીયોમાં જોયું તેમ આ 5 ઝોન ભરૂચ, વલસાડ, નવસારી જેવા ઝોન આપેલા છે તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમે જે લાસ્ટ ક્વોલિફાઇંગ એક્ઝામ કરી છે તે બોર્ડનું નામ, ત્યારબાદ ઇયર અને મંથ, બેઠક નંબર નાખવાનો છે તો અહીંયા આપણે બેઠક નંબર નાખીશું। ત્યારબાદ આપણી પર્સનલ ડિટેલ જે છે, સરનેમ જે માર્કશીટ પ્રમાણે જે છે તે લખીશું, ફાધર્સ નેમ, ત્યારબાદ ડેટ ઓફ બર્થ, ત્યારબાદ આપણો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર। અહીંયા ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર બંને ઉપર ઓટીપી આવશે એટલે માટે આપણે બંને કમ્પ્લીટ લખવાનું છે। ઈમેલ આઈડી ધ્યાનથી લખવાનો છે, અહીંયા તમે જોશો તો ઓટીપી સેન્ડ કરી આપવામાં આવેલ છે, જે એક ઈમેલ પર આવશે અને એક મોબાઈલ ઉપર આવશે। તો અહીંયા મારે વેઇટ કરવાની છે અને જોવાનું છે મારા મોબાઈલ ઉપર તેમજ ઈમેલ ઉપર કયો ઓટીપી આવ્યો છે। અહીંયા મારા મોબાઈલ ઉપર 5164 તેમજ મારા ઈમેલ આઈડી પર હું ચેક કરીશ, 4 ડિજિટનો એક ઓટીપી કોડ આવશે। એ કોડ આવ્યા બાદ અહીંયા આપણે કોડ દાખલ કરવાનો છે, અહીંયા કોડ આવી ગયો છે। ત્યારબાદ અહીંયા ફાધર્સનો મોબાઈલ નંબર, આપણા પિતાનો વાલીનો મોબાઈલ નંબર લખવાનો છે। ત્યારબાદ કેટેગરી જે મેન્ડેટરી છે ત્યાં લાલ કલરની એસ્ટ્રિક સાઇન છે જ, તો કેટેગરી જે છે તે તમારે જે કાસ્ટના હો, એસસી, એસસી, એસટીબીસી જે કાસ્ટ હોય તે કાસ્ટ સિલેક્ટ કરવાની છે, જેન્ડર સિલેક્ટ કરવાની છે, અને તમે જો દક્ષિણ ગુજરાતમાં ભણ્યા હોય તો વીર નર્મદ, અથવા તો બહાર કર્યા હોય તો આઉટસાઇડ કરવાનું છે। ત્યારબાદ પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે એટલે સક્સેસફુલી રજિસ્ટ્રેશન આપણું થઈ જશે અને એક SMS આવશે આપણા મોબાઈલ ઉપર, એક એપ્લિકેશનનો SMS આવશે જ્યાં AD2021 પરથી એક લાંબો એક એપ્લિકેશન નંબર તેમજ પાસવર્ડ જનરેટ થઈ એક SMS મળશે, SMS તેમજ ઈમેલ પણ મળશે। ત્યાંથી આપણે એ એડમિશન ફોર્મનો નંબર લેવાનો છે અને ત્યાં આપણે પાસવર્ડ દાખલ કરવાનો છે, સાઇન ઇન થઈશું,
એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખીને સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન થઈશું એટલે આ પ્રમાણે ડેશબોર્ડ આવી જશે, ત્યાં તમે જોઈ શકશો. અહીંયા આપણી દરેક વસ્તુ પેન્ડિંગ છે, અહીંયા સ્ટેટસ જોઈ શકશો. ત્યાંથી આપણે એપ્લિકેશન ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણે એપ્લિકેશન ફોર્મ જે છે તે 7 સ્ટેજનું ફોર્મ ખુલી જશે. અહીંયાથી તમે ફર્સ્ટ ફ્રન્ટ પેજ જે છે તે તમે જે બહાર રજીસ્ટ્રેશન કરેલું છે તેમાંથી લગભગ તમામ ડિટેલ આવી જશે. ત્યારબાદ સેકન્ડ પેજ પર પર્સનલ ડિટેલ નાખવાની છે, જ્યાં તમારે આ તમારી પર્સનલ ડિટેલ જે છે તે નાખવાની છે. જન્મસ્થળ નાખવાનું છે, ત્યારબાદ તમારી જાતિ નાખવાની છે, રિલિજિયન એટલે ધર્મ નાખવાનો છે, ત્યારબાદ આધાર કાર્ડનો નંબર નાખવાનો છે.